તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પૂરને લઈને મોટી સંખ્યામાં જાનહાની થઈ હતી, જેને લઈને જમિયત ઉલમાની ટીમ દ્વારા લોકોને મકાન રિપેર તથા નવા બનાવી આપવાની ખાતરી આપી હતી. લોકોને મદદરૂપ થનાર જમિયત ઉલમાની ટીમ દ્વારા દેશમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઈચારો વધારે તે માટે કામગીરી કરી એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તાર પૂરગ્રસ્ત બન્યો હતો, જેમાં લોકો સહિત મોટી સંખ્યામાં પશુઓએ પણ જીવ ગુમાવ્યા હતા. ધાનેરા પૂરનું પાણી ફરી વળતા ધાનેરાના લોકો નિરાધાર બની ગયા હતા. બે દિવસ સુધી લોકોએ મોત સામે જજુમી જિંદગી બચાવી હતી, પણ લોકોને જીવન જીવવા માટે કોઈ સામગ્રી બચી ન હતી. લોકોના ઘર પાણીમાં તણાઈ ગયા હતા અને લોકોની ઘરવખરીનો સામાન પણ પાણીમાં તણાઈ ગયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. કરોડો રૂપિયાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી, પણ આ સહાય જાણે લોકો માટે મજાકરૂપ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા જે લોકોના પૂરમાં મકાન પડી ગયા હોય તેવા મકાનનું સર્વે કરવામાં આવ્યું હતું અને તે મકાન માલિક વળતર રૂપે 5-10 હજાર રૂપિયાના ચેક આપ્યા હતા. ત્યારે લોકોએ પણ સરકાર વળતા જવાબ સાથે ચેક પરત કર્યા હતા. ત્યારે જમિયત ઉલમાની ટીમ દ્વારા ધાનેરા આવી લોકોના ઘરે ફરી સર્વે કર્યું હતું. જે લોકોના મકાન પૂરમાં પડી ગયા હતા તેવા લોકોને નવા મકાન બનાવી આપવાની ખાતરી આપી હતી અને જે મકાન પૂરમાં ડેમેજ થયા હતા તેવા મકાન રિપેર કરી આપવાની ખાતરી આપી હતી. ધાનેરામાં પૂર બાદ ભારે ગંદકી ફેલાઈ હતી, લોકોને જીવવું પણ મુશ્કેલ બની ગયું હતું. ત્યારે જમિયત ઉલમાની ટીમ દ્વારા ધાનેરા મંદિર મસ્જિદ જાહેર રસ્તા રેફરલ હોસ્પિટલો શાળાઓ તેમજ લોકોના ઘરની સફાઈ કરી આપી હતી અને ધાનેરામાં ગંદકીથી કોઈ લોકો બીમાર ન થાય તે માટે તાત્કાલિક વિનામૂલ્યે મેડિકલ સેવા પણ શરૂ કરી હતી. જબ ધાનેરા મેં ફ્લડ આયા, સેલાબ આયા, ઉસ મોકે પર કીટ અનાજ કી તકસીમ કે સાથ સાથ સફાઈ અભિયાન શરૂ કિયા ઓર સફાઈ અભિયાન મેં કિસી ભી કોમ્યુનિટી કે તફરીક કે બગૈર તમામ કોમ્યુનિટી કો શામિલ કિયા, યહાં તક કે સ્કૂલો કો સાફ કિયા, હોસ્પિટલો કો સાફ કિયા ઓર મ્યુનિસિપાલિટી કો સાફ કિયા, મસ્જિદો મંદિરો કો સાફ કિયા, શેરીઓ કો સાફ કિયા ઓર ઇસ તરીકે સે રાસ્તો કો સાફ કિયા ઓર સાફ કર કર એક ઇન્સાનિયત કા એક ઉમદા કામ કિયા જિસમે હમારે ધાનેરા કે ભાઈ બહેન પરેશાન થે. અલ્લાહ તઆલા ને હમે તૌફીક અતા ફરમાઈ કે હમ ઇન ધાનેરા કે ભાઈઓ કે ઇસ મુસીબત પે કુછ કામ આ સકે ઓર કોમી એકતા કા એક ઉમદા નમૂના જમિયત ઉલમા કી તરફ સે પેશ કિયા ગયા. હમ યે ચાહતે હૈ કે ઇસી તરહ કી કોમી એકતા ઇસ ધાનેરા મેં બાકી રહે ઓર હમારે ઇસ કામ કો તાકત પહોંચાને કે લિયે ઇસ સુબહ ગુજરાત કે મુખ્તલિફ કિસ્મ કે લોગો ને હમારા તાઉન કિયા. અભી ભી આપ દેખ રહે હૈ કે જંબુસર સે ભરૂચ સે મુફ્તી અહમદ દેવદા સાહબ જો જમિયત ઉલમા કે વાઇસ પ્રેસિડેન્ટ હૈ ઉસી ફિક્ર કે સાથ આયે કે જિન્હોને યહાં 11 મકાન બનાને કી જિમ્મેદારી લી થી ઉન્હોને વો પૂરી જિમ્મેદારી વો પૂરી તંદહી કે સાથ પૂરા કિયા ઓર આજ આપકે સામને મારા મુફ્તી અહમદ દેવદા સાહબ ઓર ઉનકે સાથી શરીક હૈં. ઇસ તરહ કી ખત્રી જમાત ઓર પૂરે સૂબે કી મુખ્તલિફ જમાતો ને હમારા તાઉન કિયા. હમ તમામ જમાતો કે શુક્રગુજાર હૈ, ધાનેરા વાસીઓ કે ભી હમ શુક્રગુજાર હૈ કે ઉન્હોને હમારે ઇસ કામ મેં પૂરા હમારા તાઉન કિયા ઓર હમારી હોસલા અફઝાઈ કી ઓર હમારે લિયે રાસ્તા હમવાર કિયા. પૂર દરમિયાન ધાનેરાના લોકોને મદદરૂપ થનાર જમિયત ઉલમાની ટીમ દ્વારા દેશમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઈચારો વધારે તે માટે કામગીરી કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધાનેરા જમિયત ઉલમાના નેજા હેઠળ ધાનેરાના અંદર પૂર અને પાણી આવવાના હિસાબથી લોકો દળદળમાં ફસેલા હતા. એ ટાઈમે જમિયતે બહુ સારું કામ કરી અને રસ્તા સાફ કર્યા, ઘર સાફ કર્યા, ઘરના અંદર ગંદકી, રસ્તાઓની ગંદકી, મસ્જિદોની મંદિરોની ટોટલ ગંદકી સાફ કરી અને પછી જમિયતના પ્લેટફોર્મના અંદર અહીંયા મકાન બી રિપેરિંગ કરવાનું આવ્યું તો એ લોકોએ જમિયતના પ્લેટફોર્મમાં 264 મકાન રિપેરિંગ કર્યા, 35 મકાનો નવા ઊભા કર્યા, 35 મકાનો નવા ઊભા કરી અને ભરૂચ જમિયતના અંડરમાં 11 મકાનો અમે કાલે બધાને સુપ્રુત કર્યા. બાકીના જે મકાનો જે છે એ ટૂંક સમયના અંદર અમારા મૌલાના સાહેબ જે આવશે એ ટૂંક સમય. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા.